આ કચેરી ત્રણ માળની છે ત્યાં અંદર બેઠેલા અધિકારીઓ જાણે કે ઊંઘમાં હોય તેવી ચર્ચા જાહેર જનતામાં થઈ રહી છે ઘણી વાર રજૂઆત કરવા છતાં આ લિફ્ટ ચાલુ કરવામાં આવી નથી જોકે આ કચેરી ત્રણ માળની છે ઉપર પેલા માળે ટીડીઓ ઓફિસ અને નીચે મામલતદાર ઓફિસ છે લોકોને એકબીજાની સહી કરવા માટે ઉપર અવરજવર કરવી પડતી હોય છે તેમાં ખાસ કરીને વૃદ્ધા વ્યક્તિ અને દિવ્યાંગ વ્યક્તિ અને મોટી ઉંમરવાળા વ્યક્તિઓને ચડવા ઉતરવામાં મોટી તકલીફ પડે છે જોકે અંદર બેઠેલા અધિકારી ઊંઘમાં હોય તેવું પણ દેખાઈ રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ પણ લિફ્ટ ચાલુ કરવામાં આવી નથી લોકોમાં ચર્ચા છે કે સરકાર મેન્ટેનન્સ ખર્ચો આપે છે છતાંય અધિકારીઓ છવાઈ જાય છે એવું લાગી રહ્યું છે કરોડોના ખર્ચે બનાવેલી તાલુકા સેવા સદન અંદર આવેલી લિફ્ટ છેલ્લા સાતેક વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહી છે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે એવી પણ ચર્ચા થાય છે કે જો જલ્દીથી જલ્દી આ લિફ્ટ ચાલુ કરવામાં નહીં આવે તો આની રજૂઆત કલેક્ટર ઓફિસ અને ગાંધીનગર સચિવાલય ખાતે આની અરજી કરવામાં આવશે અંદર બેઠેલા અધિકારીઓએ ખાસ નોંધ લેવી તેવી જાહેર જનતાની આ અને આ લિફ્ટ ચાલુ કરવામાં આવે તેવી નોંધ અધિકારીઓ લે તેવી જાહેર જનતાની માંગ છે રિપોર્ટર દિલીપસિંહ જાડેજા એચબીએન ટીવી ન્યૂઝ શંખેશ્વર પાટણ